નમસ્તે વિદ્યાર્થી મિત્રો આલ્ફા એજ્યુકેશનના ડિજિટલ ક્લાસમાં હું દીક્ષિતભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો છેલ્લો અને આખરી દાખલો ઓકે નંબર છ જો મિત્રો તમે આગળના દાખલા એકથી પાંચ ન જોયા હોય તો સૌથી પહેલાં જોઈ લેવાના બરાબર આપણા પ્લે લિસ્ટના અંદર બધા એવા દાખલા મૂકી દીધા તો પ્લે લિસ્ટના અંદર જે જોઈ લેજો અથવાથી ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર પણ જોઈ લેજો અને ત્યારબાદ મિત્રો આજે આપણે દાખલા નંબર છ ઉપર આવી જવાની ઓકે તો જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ બેના અંદર વિડિયો લાઈક કરી દીધો જોઈએ છઠ્ઠો દાખલો ઓકે બહુપદીઓના શૂન્યો શોધો અને સંબંધ ચકાસો શું આપીજો ત્રણ પદવાળી દ્વિઘાત બહુપદી આપણને આપી દે તો સેમ મેથડ જે બધાના અંદર અવયવ પાડતા હતા ત્રણ પદ વાળી દુધાત બહુ પદ તો શું કરી વચ્ચેલ્યા પદને તોડીશું આપણે બરાબર વચ્ચેલ્યા પદને શું કરીશું તોડીશું એ પદને તોડ્યા પછી બીજા બે પદ બનાવવાના એવા બે પદ બનાવવાના કે જેથી આ વચ્ચેલ્યા પદને આપણે તોડી દીધું બરાબર ઓકે ત્યારબાદ જોઈએ મિત્રો એવા બે બીજા નવા પદ બનાવીશું કેવા પદ બનાવીશું કે જેથી બે પદોનું તમે સરવાળો કરી દો ને તો વચ્ચેલા પદનું મૂળ મૂલ્ય એમને એમ જળવાઈ રહે બરાબર વચ્ચે પદનું મૂળ મૂલ્ય માઇનસ એક એક્સ આગળ કંઈ ના હોય એક્સનો સગુણા તો એક તો હોય જ મિત્રો આ તમને કહી દઉં તો એટલા માટે લખીએ છીએ માઇનસ એક એક્સ ઓકે અને શું કરીશું પહેલાં અને છેલ્લા બે પદનો ગુણાકાર કરીએ તો અહીંયા આ બે પદોનો ગુણાકાર બરાબર થતો હોય બરાબર બે પદોનો ગુણાકાર પહેલું છેલ્લું ત્રણ ચોક બાર અને ત્રણ પ્લસ ચાર માઇનસ એટલે કે માઇનસ બાર એક્સનો વર્ક થઈ જાય મિત્રો ઓકે તો વિચારો એની જગ્યાએ બીજી જગ્યાએ શું લઈશું શું લઈશું કે જેનો સરવાળો માઇનસ એક એક્સ થાય માઇનસ ચાર એક્સ ત્રણ એક્સ તો એનું સરવાળો બાદ બાકી થાય તો શું થાય મૂળ મૂલ્ય માઇનસ એક એક્સ થાય અને એ જ બે પદોનો જો તમે ગુણાકાર કરી દો તો ચાર એક્સ ગુણે ત્રણ એક્સ માઇનસ પ્લસ માઇનસ ચાર તરી બાર વર્ગ થઈ જાય બરાબર મિત્રો અહીંયા આપણોને સરસ મજાના બે પદ મળી ગયા કયા કયા મળ્યા માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ મજાના બે પદો મળી ગયા બરાબર તો અહીંયા શું કરીએ ત્રણ એક્સનો વર્ગ ઓકે હવે નવા બે પદ મળ્યા હતા ને માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ એને આપણે કયો મૂકીશું એને વચ્ચેલા પદની જગ્યાએ મૂકીશું વચ્ચેલા પદને નહીં લખી અને એની જગ્યાએ જે નવા પદ બે મૂકે માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ ઓકે ઓછા ચાર તો સરસ મજાના પદો બની ગયા હવે બે પદમાંથી સામાન્ય કાઢી દેવાના ને તો સૌથી પહેલાં બે પદમાંથી શું સામાન્ય નીકળે એક્સ નીકળે બીજું કંઈ નીકળતું નથી તો વધશે શું અહીંયા એક્સ તો કઉંશના અંદર ત્રણ એક્સ ઓછા એક્સ તો સામાન્ય નીકળે તો વધે શું ઓછા ચાર ઓકે કૌશ પૂરો કર્યા પછી વત્તા હોય તો વધતાના ઓછા હોય તો ઓછા અહીંયા વત્તા હતા તો આપણો વત્તા મૂકી દીધા બંનેમાંથી સામાન્ય કશું નથી નીકળતું પાછલા બે પદમાંથી એટલે એક અને કૌશના અંદર શું થયું ત્રણ એક્સ ઓછા ચાર એમના એમ સામાન્ય કંઈ ના નીકળે એટલે પદ એમના આવું શું કરીએ પહેલાં બે પદોને જોડીશું કઈ રીતે જોડેવાના એક્સ હતા એક બરાબર ક્યાંથી ક્યાંથી જોડાશું જો એક્સ અને એકનો ભેગા કૌંસમાં જોડી દીધા બીજા બે પદ જે સમાન હતા એને એક જ વખત લખી દીધા બરાબર દરેક દાખલામાં આપણે કર્યું છે સેમ મેથડથી આના અંદર પણ ફોલો કરીશું હવે શું કરીશું મિત્રો શૂન્ય શોધવાના આ તો અવયવ પાડ્યા તો એક્સ એક્સ બરાબર ઝીરો લઈએ તો એક્સ વત્તા એક બરાબર ઝીરો અને ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો ઓકે તો એક્સ બરાબર એક પહેલી બાજુ જાય તો માઇનસ એક થાય બરાબર નહીં ઓકે અને અહીં ત્રણ એક્સ બરાબર માઇનસ ચાર છે તો માઇનસ ચાર બરાબર પીલ બાજુ તો પ્લસ ચાર થઈ જાય મિત્રો ઓકે હજી એક્સ એકલા રાખવાના બીજું કોઈ જોડીને હોવું જોઈએ તો એક્સ બરાબર ચાર તગડું બરાબરની પીલ બાજાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય બરાબર સરસ મજાના અહીંયા બે પણ બે શૂન્યો મળી ગયા ઓકે આવું શું કરીશું આ રફકામ છે રફકામ લખીશું નહીં પરીક્ષામાં ભૂખી દઈશું બરાબર તમે ના લખતા છેલ્લા પેજ ઉપર રફકામ કરવાનું આ બધું ઓકે આ તો માત્ર સમજાવતા વચેલા પદને થોડી નવ બે પદ કઈ રીતે બની શકે બરાબર એકદમ ઇઝી ટ્રીક છે મિત્રો તમને આ ટ્રીક કયો જોવાની નહીં મળે જોઈએ હવે સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો તો એ બીસી નક્કી કરી લઈ દે એ બરાબર એક્સ વર્ગનો સહગુણક એટલે કે ત્રણ બરાબર બી બરાબર એક્સનો સહગુણક એટલે કે માઇનસ એક અને અચળ પદ એટલે કે સી સી બરાબર કેટલા માઇનસ ચાર નિશાની હંગાથી લખીશું ઓકે જય મિત્રો આગળ તો એ બી કામ પૂરું આવવું જોઈએ સંબંધ ચકાસો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો તો મિત્રો શૂન્યનો સરવાળો કરવા માટે શું કરીશું બે શૂન્ય આપણા જોડે આપેલા માઇનસ આપ્યા બીજા ચાર તૃતીયાંશ આપ્યા બરાબર ઓકે ના લખો તો પણ આ ચાલો ઓકે હવે એનું સૂત્ર તો ફરજિયાત માઇનસ બી બાય એ ચલો બીની જગ્યાએ લખ્યા માઇનસ એક ઓકે એની જગ્યાએ લખ્યા ત્રણ બરાબર ઓકે અને નીચે લાવી તો બી બાય એ બરાબર ઓકે આ બીની જગ્યાએ જે માઇનસ રહ્યા ને મિત્રો ઓકે બે ની જગ્યાએ જે માઇનસ ચિહ્ન હતું માઇનસ કાઢી દેવું તો બીનું ચિહ્ન પેલી બાજુ લાગી જાય જે માઇનસનું ચિહ્ન હતું બરાબર નહીં પેલી બાજુ એટલે કે એકને આગળ માઇનસ માઇનસ ત્રણસમાં એક ભાગ્યા ત્રણ ઓકે બરાબર એક કોનો સહગુણક ભાઈ એક્સ નો સહગુણક પરંતુ માઇનસ એક્સ નો સહગુણક લખીએ છીએ કારણ કે સૂત્રમાં માઇનસ વધારાના ના આવ્યા હતા ને માટે તો માઇનસ એક્સ નો સહગુણક ભાગ્યા ત્રણ કોનો સહગુણક થાય એક્સ વર્ગ નો સહગુણક જે જોઈએ સેમ મેથડથી એમને એમ લખી દઈશું તો એક્સ વર્ગ નો સહગુણક બરાબર મિત્રો અહીંયા સરસ મજાના એક સંબંધ પૂરો થયો હવે શૂન્યનો સરવાળા બાદ શૂન્યનો ગુણાકાર જોઈશું શૂન્યનો ગુણાકાર બરાબર સી બાય એ સૂત્ર તમને ખબર છે બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ એક ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ કરી દઈશું ઓકે માઇનસ એક ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ ઓકે આવો જોઈએ મિત્રો શૂન્યનો નું સૂત્ર સી બાય એ સી ની જગ્યા એ શું કરીશું માઇનસ ચાર અહીંયા આપેલા છે તો મૂકી દઈએ માઇનસ ચાર ભાગ્યા એની જગ્યા એ હતા ત્રણ તો મૂકી દેવાના ટેન્શન નહીં લેવાનું ફટાફટ ગણવાનું લખતા રહેજો ચાર શું માઇનસ ચાર એ પદ મિત્રો ઓકે અને ત્રણ શું દેખાય તો એક્સ વર્ગનો સહગુણક મતલબ સંબંધનો મતલબ જ એ થાય કોણ કોનો સહગુણક થાય ઓકે મિત્રો કોણ કોનો સહગુણક એ તમારો સંબંધ પરીક્ષામાં કહું છું કે પૂછાતું નથી ખાલી શૂન્ય શોધવાનું જ પૂછાય છે ઓકે મિત્રો સરસ મજાનો તમને દાખલો આવડી ગયો છે જો વિડીયો ગમ્યો હોય તો ફરજિયાત લાઇક કરી દેજો અને તમારા મિત્રોનો બને એટલો વિડીયો શેર કરજો એ સાથે તમારા આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો થેન્ક યુ